નમસ્કાર દર્શક મિત્રો, માંસ કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દાલ મખની. રેસીપી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. દાલ મખની બનાવવા માટે જોઈશે રાજમા, એક વાડકો, અડધી વાડકી અડદની દાળ. આ બધા મસાલા છે, હળદર, ધાણા જીરું, ડુંગળીનો જે સૂકો પાવડર આવે છે તે, અને ગાર્લિકનો સૂકો પાવડર, એને મેં દૂધમાં મિક્સ કરી દીધો છે. ટમાટર જોઈશે અને તેલ. રાજમાને આખી રાત પલાળી રાખવાના છે અને પછી તેને બાફી દેવાના છે. સાથે દાળ અને રાજમા બેને સાથે બાફી દેવાના છે. તો ચલો આપણે શરૂ કરીએ દાળ મખની બનાવવાનું. સૌ પ્રથમ આપણે ટામેટાને પ્યોરી કરી દઈશું. ટામેટાની ક્રશ કરી દઈશું આપણે. મેં અહીંયા બે ટામેટા લીધા છે. આપણે આની અંદર ગાર્લિક અને ઓનિયન નથી નાખવાની, કેમ કે આ જે મસાલો મેં દૂધમાં પલાળ્યો છે એની અંદર જ તમને ડુંગળી અને ગાર્લિકનો પાવડર મળી જશે અંદર. તો તમારે ઓનિયન અને ગાર્લિક યુઝ કરવું હોય તો તમે કરી શકો છો. મેં અહીંયા એનો સૂકો પાવડર યુઝ કર્યો છે. તમે ટામેટાની પ્યોરીને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો. ટામેટાની પ્યોરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આખી રાત પલાળેલા હતા રાજમા એને આપણે બાફી દઈશું મીઠું નાખીને. તો તૈયાર છે આપણી ટોમેટો પ્યોરી. હવે આપણે આજે મેં મિક્સ બનાવ્યું છે તે બનાવીશું. અડધા કપ દૂધની અંદર એક ચમચી ઓનિયન પાવડર, એક ચમચી ગાર્લિક પાવડર, એક ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર, પછી તમે ઉપરથી નાખી શકો છો ગરમ મસાલો, થોડો આમચૂર પાવડર. સાથે તમે જિંજર પાવડર નાખી શકો છો. થોડી સુગર નાખવાની છે, અડધી ચમચી નાખવાની છે સુગર, અને કાજુની પેસ્ટ નાખવાની છે. કાજુને આપણે પલાળી રાખવાના છે અને ત્યારબાદ એની પેસ્ટ બનાવવાની છે. અને એ બધું મિક્સ કરી અડધા કપ દૂધની અંદર આપણે પેસ્ટ બનાવી દેવાની છે નાખીને. તો તૈયાર છે આપણી પેસ્ટ. સૌપ્રથમ આપણે એક કડાઈમાં ઘી અથવા તો તેલ ગરમ કરવા મૂકીશું. હું ઘી અને તેલ બે સાથે મિક્સ કરું છું, તમારા માટે ઓપ્શનલ છે. હવે તેલ ગરમ થઈ જાય
તેલ ગરમ થઈ ગયા પછી આપણે ટોમેટો પ્યુરી એડ કરી દઈશું અને ટોમેટો પ્યુરીને આપણે શેકવાની છે ગેસ મીડિયમ ફ્લેમ પર આપણે કરીને ઢાંકી દઈશું 5-10 મિનિટ માટે આપણે ટોમેટો પ્યુરી શેકાઈ ગઈ છે સરસ તેલ પણ છૂટવા માંડ્યું છે તમે જોઈ શકો છો હવે આપણે તેની અંદર મસાલાની પેસ્ટ બનાવી હતી એ આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું અને પણ આપણે બરાબર શેકવાની છે ગ્રેવીને અને આપણે મીડિયમ ગેસ પર ગ્રેવીને શેકી દઈશું અને 2 મિનિટ માટે ઢાંકી દઈશું આ ગ્રેવી પણ શેકાઈ ગઈ છે આપણે તેની અંદર રાજમાનું એડ કરી દઈશું મેં અહીંયા રાજમા એડ કરી દીધા છે આપણે તેનું વધારાનું પાણી સાઈડ ઉપર કાઢી લેવાનું છે હવે આપણે તેને ખદખદવા દેવાનું છે બે મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું હવે આપણે તેને હલાવીશું થોડો ગેસ ફૂલ કરી દઈશું આપણે અને ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરીશું આપણે જેટલું સાઈડ ઉપર પાણી કાઢી દીધું હતું એ આપણે એડ કરી દઈશું ત્યારબાદ આપણે એને ખદખદવા દઈશું અને ઢાંકી દઈશું તો તૈયાર છે આપણી દાલ મખની હવે આપણે તેને તેની અંદર ધાણા નાખી દઈશું લીલા ધાણા આપણે ધાણા એડ કરી દઈશું અંદર અને મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણી દાલ મખની રેસીપી તમે આને પરોઠા અને રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો
તો હવે આપણે સર્વ કરીશું. હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરીશું. હવે ઉપર ધનિયા થી સર્વ કરીશું આપણે. ધનિયા થી આપણે ધનિયા થી એને ડેકોરેટ કરીશું. હવે તેને ક્રીમ થી સર્વ કરી દઈશું. તો થઈ આપણી દાળ મખની રેસીપી. પસંદ આવી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો.